કેમ તો એક એડવાન્ટેજ આપણને એ મળી ગયો છે કે કમ્પ્યુટર સબ્જેક્ટનો સિલેબસ કટ ઓફ બી થાય તો આપણે વિડીયો ને બધું જોઈને બી સારા માર્ક્સ કવર કરી લઈશું. 100 માંથી 90 અપ માર્ક્સ તો આપણે કવર કરી લઈશું એવી પ્રોબેબિલિટી આપણે ધારીએ છીએ. મેં તમને ફર્સ્ટ ડે લેક્ચરમાં સમજાવેલું કે જો કમ્પ્યુટરમાં સારા માર્ક્સ આપણે કવર કરી લેતા હોય તો આપણું ઓવરઓલ રિઝલ્ટ સારું આવશે ડેફિનેટલી. અને લેક્ચરમાં આફ્ટરઓલ ખબર નહીં પડે તો લાસ્ટમાં હું તો છું જ, તમે મને પૂછી શકો છો, તમારે કોઈ પણ ક્વેરી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો. સો ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ટોપિકની વાત કરીએ ટ્રેડિશનલ કોમર્સ વર્સિસ ઈ કોમર્સ, ચેપ્ટર નંબર 4 એનો એક ટોપિક છે ટ્રેડિશનલ કોમર્સ વર્સિસ ઈ કોમર્સ, રાઈટ. સો આ ટોપિક એવો છે જેના ઉપર આપણે ડિબેટ્સ બી કરી શકીએ કે ટ્રેડિશનલ કોમર્સ સારું કહેવાય કે ઈ કોમર્સ સારું કહેવાય. ઓકે, પહેલા હું તમને બેઝિક ઓવરવ્યૂ આપી દઉં કે વોટ ઇઝ એક્ઝેક્ટલી ટ્રેડિશનલ કોમર્સ એન્ડ વોટ ઇઝ ઈ કોમર્સ, બંનેના થોડા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સમજાવી દઉં, પછી આપણી બુકમાં જે છે તે આપણે સમજીશું. પણ પહેલા આપણે થોડું ઓવરવ્યૂ આપણે લઈ લઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ ટ્રેડિશનલ કોમર્સ. તો ટ્રેડિશનલ કોમર્સના અંદર શું હોય, આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો આપણે એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે લોકલી આપણે એ શોપ પર જવું પડે. લેટ્સ એક્ઝામ્પલ, મારે એક ફોન પરચેસ કરવો છે મોટોરોલા કંપનીનો, તો મારે મોબાઈલની શોપ પર 2-3-4 અમુક શોપ્સ પર મારે વિઝિટ કરવી પડે. શું ફીચર્સ છે, શું પ્રાઇસ છે, કયા કલરમાં અવેલેબલ છે કે નથી, એ બધું મારે પૂછવું પડે. તો મે બી પોસિબલ આમાં મારો થોડો ટાઈમ વેસ્ટ થશે, કેમ તો મને કદાચ ક્રોમામાં જવું પડે તો હું વેસુ જઈશ, તો પછી મારે કદાચ કોઈ મોલ્સમાં લેવું હશે તો મોલ્સમાં જવું પડશે, એટલે મારો ટાઈમ વેસ્ટિંગ થશે. સેકન્ડ થિંગ, એક જ વસ્તુ વારે ઘરે મારે પૂછપૂછ કરવી પડે, અને કદાચ કસ્ટમર ક્લાયન્ટને બી હું દરેક વસ્તુ પૂછપૂછ કરું દર વખતે શોપ્સવાલાને, તો બની શકે એ બી શું કે યાર લેવો હોય તો લો, ઇન્ટરેસ્ટેડ હોય તો લો, બની શકે આ વસ્તુ. પછી ટ્રાવેલિંગ, એટલે ઇનડાયરેક્ટલી વ્હીકલ યુઝ, વ્હીકલનો યુઝ કરવો એટલે પોપ્યુલેશન, રાઈટ. તો ધીસ ઇઝ ટ્રેડિશનલ બિઝનેસ એઝ કમ્પેર ટુ ઈ કોમર્સ. અરે હું 50 વાર જોઉં, 100 વાર જોઉં, મારી મરજી, મને કોઈ રોકવાનું નથી. એમેઝોન પર જઈશ, ફ્લિપકાર્ટ પર જોઈશ, બીજી કોઈ વેબસાઇટ પર જોઈશ, મને સારું લાગશે તો હું મંગાવીશ, બાકી નહીં મંગાવું. સો ધીસ ઇઝ વન કમ્પેરિઝન ટ્રેડિશનલ કોમર્સ અને ઈ કોમર્સ, કે ભાઈ પ્રોડક્ટ માટે ટાઈમ વેસ્ટિંગ ઈ કોમર્સમાં નથી થતો, ટ્રેડિશનલ કોમર્સમાં થાય છે. સેકન્ડ થિંગ, ટ્રેડિશનલ કોમર્સની વાત કરું, મે બી પોસિબલ કે ટ્રેડિશનલ કોમર્સનો એક એડવાન્ટેજ એ છે કે આપણે વસ્તુને ચેક કરીને લઈએ છીએ, વસ્તુને પ્રોપર એક્ઝામિનર કરીને, એક્ઝામિનેશન કરીને પછી પરચેસ કરીએ છીએ. તો આ એક બેનિફિટ છે ટ્રેડિશનલ કોમર્સ. પ્લસ જે સેલર્સ છે એની સાથે આપણું રિલેશન સારું હોય તો આપણને કંઈક ડિસ્કાઉન્ટ પણ આપશે, ઇવન આપણને સજેશન પણ આપશે કે જો આ બેસ્ટ સેલર છે ને આ બેસ્ટ સેલર નથી, આ કંપની સારી કહેવાશે, આગળ જતો તમને કામ પણ આપશે. સો ટ્રેડિશનલ કોમર્સ અહીંયા ગુડ છે. ઈ કોમર્સમાં આપણને કોઈ એવું સજેશન કે કોઈ આપણને વસ્તુ ચેકિંગ કરવાની પ્રોબેબિલિટી કે પોસિબિલિટી આપતું નથી, તો અહીંયા ટ્રેડિશનલ કોમર્સ જીતે છે, ઈ કોમર્સ નથી જીતતું. થર્ડ, રિટર્ન પોલિસી. મે બી પોસિબલ આપણે કોઈ પ્રોડક્ટ મંગાવીએ છીએ એમાં કોઈ ફોલ્ટ આવે તો ટ્રેડિશનલ કોમર્સમાં ઓન ધી સ્પોટ અથવા બીજા દિવસે રિટર્ન થઈ જશે અને શોપ વાળો એ એક્સેપ્ટ પણ કરી લેશે, વધારે કોઈ રજક નહીં કરે. બટ ઈ કોમર્સ આના કમ્પેરમાં થોડું લો છે. ઈ કોમર્સના અંદર તમારા વેઇટિંગ કરવું પડશે અપ્રુવલ માટે કે ભાઈ રિટર્ન થશે કે નહીં થાય, અને પેમેન્ટ જે આવશે રિટર્નના એના માટે બી થોડો ટાઈમિંગ કન્ઝ્યુમિંગ થશે, અને મે બી પોસિબલ કે રિટર્ન નહીં પણ થાય પોલિસીના પ્રમાણે. તો ઈ કોમર્સ અહીંયા લો છે, અગેન ટ્રેડિશનલ કોમર્સ સારું છે. નેક્સ્ટ, પેમેન્ટ. તો પેમેન્ટ નોર્મલી ટ્રેડિશનલ કોમર્સમાં આપણે કેશ થ્રુ અથવા ક્રેડિટ કાર્ડ થ્રુ આપી શકીએ છીએ, ઈ કોમર્સમાં બી આપણે કેશ થ્રુ અને કાર્ડ થ્રુ જ આપવાના છે, એટલે પેમેન્ટ ઓલમોસ્ટ સેમ પ્રોસેસ છે, તો બંને ઇક્વલ છે ત્યાં. નેક્સ્ટ, સિક્યોરિટી. ટ્રેડિશનલ કોમર્સની સિક્યોરિટી વધી જાય એઝ કમ્પેર ટુ ઈ કોમર્સ, તો વી કેન સે દેટ ટ્રેડિશનલ કોમર્સ ઇઝ ગુડ, બટ દેટ ડઝન્ટ મીન દેટ કે ઈ કોમર્સ ગુડ નથી. ઓકે, નેક્સ્ટ એડવાન્ટેજ ઈ કોમર્સનો છે, આપણે એની ટાઈમ એની વેર કોઈ પણ વસ્તુ કોઈ પણ પરચેસ કરી શકીએ કોઈ પણ ટાઈમ. તો આ ઈ કોમર્સનો એડવાન્ટેજ છે, ટ્રેડિશનલ કોમર્સનો અહીંયા ડિસએડવાન્ટેજ છે. લાઈક મારે રાતના 2-3 વાગે ઊંઘ નથી આવતી, મને કોઈ નવું લેપટોપ કે કંઈક નવું શોઝ જોવો છે, કોઈક મૂવી જોવી છે, તો હું ઈ કોમર્સમાં જોઈ શકું છું. અચ્છા, તમે કહેશો ટ્રેડિશનલ કોમર્સમાં થોડી શો ને બધું જોવે, તો ભાઈ આ થિયેટર ને બધું છે, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ટ્રેડિશનલ કોમર્સ, આપણે ત્યાં જઈને જોવું પડે છે. જ્યારે આપણે જે પરચેસ કરીએ છીએ, આપણે જે ડિઝની હોટસ્ટાર ને જે છે એ બી તો વન કાઇન્ડ ઓફ ઈ કોમર્સ જ છે ને, ત્યાં બી તો પેમેન્ટ જ થાય છે ને. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઈ કોમર્સ, રાઈટ.
નેક્સ્ટ એક એડવાન્ટેજ ઈ કોમર્સનો જ આપણે કહી શકીએ કે ઇન્ટરનેશનલ પ્રોડક્ટ, ઇન્ટરનેશનલ બ્રાન્ડ જે કદાચ ઇન્ડિયામાં નથી મળતી ત્યાં આપણને મળી જશે. તો આપણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ, ઇન્ટરનેશનલ પ્રોડક્ટ્સ આપણે ઈ કોમર્સમાં પરચેસ કરી શકીએ, ટ્રેડિશનલ કોમર્સમાં પરચેસ નહીં કરી શકીએ, રાઈટ? તો આ ટ્રેડિશનલ કોમર્સ અને ઈ કોમર્સનો થોડો ડિફરન્સ હતો. બંનેના એડવાન્ટેજ બી છે, બંનેના ડિસએડવાન્ટેજ છે. એઝ અવર રિક્વાયરમેન્ટ આપણે ટ્રેડિશનલ કોમર્સ અથવા ઈ કોમર્સથી પરચેસ કરી શકીએ. જે લોકોએ એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધી વસ્તુ કેવી રીતે એક્સેસ થાય છે, ત્યાંથી કઈ પ્રોડક્ટ કેવી રીતે મંગાવવાની એનો એક એક્સપિરિયન્સ લઈ લેજો. વસ્તુની જરૂર હોય ત્યારે, અત્યારે સ્પેશિયલ કરવા નહીં બેસતા, જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે એક ઓનલાઈન પરચેસ કરવાનું, ઓનલાઈન બિલિંગ કરવાની એક એક્સપિરિયન્સ લઈ લેજો. તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ, ટ્રેડિશનલ કોમર્સ વર્સિસ ઈ કોમર્સ. આગળના જેટલા બી લેક્ચર થયા છે એની લિંક હું તમને ગ્રુપમાં મોકલી દઈશ, ને યુટ્યુબના ચેનલની નામ પણ તમને યુટ્યુબ અંદર વોટ્સઅપ વાળા ગ્રુપમાં મૂકી દઈશ, તમે સબસ્ક્રાઈબ કરી દેજો. સો આપણે કન્ટિન્યુ કરીએ થિયરીમાં. ડ્યુ ટુ ગ્રોથ ઓફ ઇન્ટરનેટ, ધ નેચર ઓફ કોમ્પિટિશન ઇન ટ્રેડિશનલ વે ઓફ ડુઇંગ બિઝનેસ એન્ડ યુઝિંગ ઈ કોમર્સ હેઝ ચેન્જ સિગ્નિફિકન્ટલી. ડેફિનેટલી ઇન્ટરનેટના લીધે ટ્રેડિશનલ કોમર્સમાં બી એટલું માર્કેટિંગ છે અને ઈ કોમર્સના અંદર બી બહુ માર્કેટિંગ આવી ગયું છે. ડેફિનેટલી ધીસ ઇઝ ટ્રુ. પહેલા કેવું હતું, જ્યારે ઈ કોમર્સ નહીં હતું એટલે આજથી 5-7 વર્ષ પહેલા, તો લોકો મન ફાવે કિંમત લેતા હતા. એક પેનડ્રાઈવની વેલ્યુ 250 વાલી પેનડ્રાઈવ કદાચ મેં જોઈ છે 350 બી વેચાય છે. ઓકે, નાનપુરામાં સ્પેશિયલી એવી રીતે ચીટિંગ થતી હોય. કસ્ટમરને એવી બનાવે કે જો માર્કેટમાં નવી આવી છે અને સારી કંપનીની બી છે તો મે બી એની પ્રાઇસ 250 રૂપિયા છે, પણ એ કેટલામાં વેચી શકે? 350. બટ હવે એવું નથી, હવે તરત આપણે સ્ક્રીનશોટ બતાવી દઈએ, ઓ ભાઈ એમેઝોનમાં તો 250 ની છે, તું લે તો વધારે વધારે 300 રૂપિયા લે, 350 કેમ લે છે? તો અહીંયા શું થઈ ગયું? વન કાઇન્ડ ઓફ કોમ્પિટિશન, રાઈટ? બીજી એક વસ્તુ અવેલેબિલિટી. કદાચ એવું થશે કે તમને પેનડ્રાઈવ એચપી કંપનીની લેવી હોય અને કસ્ટમર અને વેચવાવાળો છે એની પાસે સેન્ડિક્સ અવેલેબલ છે, તો બની શકે એ તમને શું કહે, ખબર? ભાઈ એચપીની અત્યારે અવેલેબલ નથી, સેન્ડિક્સની લઈ લે. જ્યારે ટ્રેડિશનલ કોમર્સ હતું ત્યારે, પણ ઈ કોમર્સમાં કેવું હશે ખબર, જ્યાંથી ઈ કોમર્સ આવી ગયું ત્યારે પેલો તમને કહેશે ભાઈ એક દિવસ વેઇટ કરું તને એચપીની લાવી આપું. દેટ મીન્સ તમારો ફ્લો, તમને જે ગમતી વસ્તુ છે તે અવેલેબલ હવે થઈ ગઈ, રાઈટ? ઇન ટ્રેડિશનલ કોમર્સ ધ બિઝનેસ હેવ ટુ કમ્પ્લીટ વિથ અ સિંગલ ઇન્ડસ્ટ્રી એન્ડ લિમિટેડ જીઓગ્રાફિકલ એરિયા. ઓકે, એટલે ટ્રેડિશનલ કોમર્સમાં કેવું હોય, આપણું જે બિઝનેસ છે એક સિંગલ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં જ હોય અને લિમિટેડ એરિયામાં જ હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, તો આપણે કોઈ પ્રોડક્ટ વેચતા હોઈએ જે લોકલ શોપ માટે છે, તો બની શકે આપણે સુરત ખાતે અથવા દક્ષિણ ગુજરાત ખાતે, ભરૂચ છે, નવસારી છે, આટલા એરિયામાં જ આપણે આપણી પ્રોડક્ટને મેક્સિમમ સેલ કરી શકીએ, જો આપણું ટ્રેડિશનલ બિઝનેસ હોય તો. પણ જો આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા માંગતો હોય તો આપણે કેમાં જવું પડે? ઈ કોમર્સમાં જવું પડે. ઓકે, ઇન મેની કેસીસ બિઝનેસ પ્રોસેસ યુઝ ટ્રેડિશનલ કોમર્સ એક્ટિવિટી વેરી એફિશિયન્ટ એન્ડ ધે કેન નોટ બી ઇમ્પ્રુવ થ્રુ ટેકનોલોજી. એટલે હજુ બી આજની તારીખમાં બી એવા ટ્રેડિશનલ બિઝનેસ છે જે ટેકનોલોજીનો યુઝ કરતા નથી. The products that customer prefer to touch, smell or examine precisely are difficult to sell using e-commerce. જો મેં તમને કીધું તેમ જે પ્રોડક્ટને આપણે ટચ કરી શકીએ, સ્મેલ કરી શકીએ અને એક્ઝામિન કરીને જ લઈ શકીએ એવી વસ્તુને ઓનલાઈન આપણે વેચી શકીએ નહીં. લાઈક સ્વીટ્સ આઇટમ્સ, ઓકે, સ્વીટ્સની જેટલી બી પ્રોડક્ટ છે એને આપણે ડેફિનેટલી વન કાઇન્ડ ઓફ આપણે ચેક તો કરવું પડે કે આ પ્રોપર છે કે નથી. તો આવી વસ્તુને e-commerce પર લઈ જવી પોસિબલ જ નથી. ફોર એક્ઝામ્પલ, buyers will hesitate in buying perishable foods items, expensive jewelry and high fashion clothes as they cannot be examined closely before purchase. Normally food item che ane expensive jewelry che ane je clothes che, normally ave clothes to bada online leta thai gaya che, pan food items ane jewelry online leta be var vichar che ke bhai product kharab nikri to, jewelry duplicate nikri to. ઓકે, તો આવી વસ્તુને ઓનલાઈન આપણે વેચી જ નહીં શકીએ. આવી વસ્તુ માટે તો ટ્રેડિશનલ બિઝનેસ જ સારું કહેવાય, રાઈટ? ઇન ટ્રેડિશનલ કોમર્સ ધ રિટેલ મર્ચન્ટ્સ વિથ ધેર યર્સ ઓફ એક્સપિરિયન્સ ક્રિએટ ધ સ્ટોર ડિઝાઇન ધેટ હેલ્પ્સ ટુ કન્વે ધ કસ્ટમર ટુ પરચેસ અ પ્રોડક્ટ. જો ટ્રેડિશનલ કોમર્સનો એક બેનિફિટ આપણે કહી શકીએ કે મર્ચન્ટ્સને એક્સપિરિયન્સ હોય વર્ષોનો, કયા કસ્ટમરને કઈ વસ્તુ જોઈએ છે એના બેઝિસ પર એના સ્ટોરની ડિઝાઇન તૈયાર કરતો અને એના થ્રુ કસ્ટમર ઓટોમેટિક પ્રોડક્ટને પરચેસ કરતો હોય. ભલે કસ્ટમરને નહીં ગમતી હોય તો બી એકવાર એ પરચેસ કરી લેશે અથવા એની ઇન્ક્વાયરી તો એ એટલીસ્ટ કરી જ લેશે, લાઈક. તો આ એક ટ્રેડિશનલ બિઝનેસમાં આપણે એક સ્કિલ કહી શકીએ કે જે ટ્રેડિશનલ બિઝનેસ કરે છે એના અંદર આવી એક સ્કિલ હોવી જોઈએ કે કસ્ટમરને નહીં જોઈતું તે છતાં એકવાર એટલીસ્ટ ઇન્ક્વાયરી કરે. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ, વી કેન સે વન કાઇન્ડ ઓફ સ્કિલ ઓરિએન્ટેડ વર્લ્ડ, રાઈટ?
This arrangement of product, store design and layout is called marshalling. Okay. The merchant developed the skill to identify customer needs and find products and service that meet their need. એટલે develop customers ને જે જોઈએ છે product અને service એની એ need identify કરી લેશે. But this art of mechanisms can be difficult to implement over internet. Some of the common features of traditional commerce are, આપણે કોને traditional commerce કહી શકીએ તો first one, operator within a certain period of time or during business hours. એટલે જે opening timing છે shops નો કે traditional business નો એ પહેલાથી predefined હોય. For example, Monday to Saturday 11 to 5. તો આ શું થઈ ગયું? Predefined format. તો આપણે આને traditional business કહી શકીએ. Second, no sharing of information with competitor. Okay? Product ની price કેટલી છે આપણે જ્યારે local shop માં જઈશું ત્યારે જ ખબર પડશે. બહાર થી આપણને નહીં ખબર પડે. તો that means information sharing નથી થતી. કોની સાથે? Competition સાથે. Third one, hiring of sales person, sales manager and many more. એટલે આપણે એક sales person, sales manager અને એક many અને બીજા લોકોને આપણે શું કરવું પડે? હાયર કરવું પડે local shop માં કે ભાઈ તું મારા વસ્તુનો હિસાબ કિતાબ રાખે કે એમ્પ્લોય રાખવો પડે. Location renting or purchasing, advertising, inventorying, shipping or product. એટલે rent આપવો પડે, પછી એડવર્ટાઇઝિંગ ના પૈસા આપવા પડે, ઇન્વેન્ટ કરવું પડે અને થોડું આપણે શું કરવું પડે? શિપિંગ અને એ બધું કરવું પડે. તો આ બધું શું થઈ ગયું? ટ્રેડિશનલ બિઝનેસ થઈ ગયું. હાઉએવર, ઇન ટુડેઝ ફાસ્ટ પેસ્ડ વર્લ્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બ્રેક થ્રુ ધોઝ કન્વેન્શન્સ રૂલ્સ. વી નીડ ટુ અડેપ્ટ ટુ ન્યુ વે ઓફ ડુઇંગ બિઝનેસ વર્લ્ડ વાઇડ યુઝિંગ ઇન્ટરનેટ. સમ ઓફ ધ ફીચર ઓફ ઇ કોમર્સ, એટલે ઉપરના જેટલા બી લિમિટેશન છે આપણે એને વન કાઇન્ડ ઓફ લિમિટેશન જ કહી શકીએ ને, એને રિસોલ્વ કરવા આપણે ક્યાં મૂવ થવું પડે? E-commerce, એટલે કે આપણે ઇન્ટરનેટની મદદથી બિઝનેસ કરવો પડે. તો ફર્સ્ટ વન, એડવર્ટાઇઝિંગ ઓફ ધ પ્રોડક્ટ ડન ઇલેક્ટ્રોનિકલી. એટલે ઈ-કોમર્સની મદદથી આપણે પ્રોડક્ટની એડવર્ટાઇઝિંગ ઈ-કોમર્સની ઇલેક્ટ્રોનિકલી કરી શકીએ. એટલે આપણે પેપર વર્ક બી બચાવીએ છીએ અને આપણે પ્રિન્ટિંગ બી બચાવીએ છીએ, ઇનડાયરેક્ટલી આપણે એન્વાયરમેન્ટને સેવ કરીએ છીએ. સેકન્ડ વન, કસ્ટમર્સ કેન બ્રાઉઝ થ્રુ પ્રોડક્ટ કેટલોગ એન્ડ અવેલેબલ ઓફર્સ. કેટલોગ એટલે તમને કહું તો પ્રીરિફાઇન્ડ ડિઝાઇન. લાઈક એક પ્રોડક્ટ છે, લેટ્સ સે એક્ઝામ્પલ શૂઝ, તો શૂઝ અલગ અલગ ટાઈપના અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલર્સમાં અવેલેબલ હશે, ઇટ ઇઝ કોલ કેટલોગ. એમાં એક કેટલોગ નંબર હોય અને કેટલોગનો એક નંબરથી આપણે એને આઈડેન્ટિફાય કરીએ કે ભાઈ મને નેટેક્સ 101 વાળો જે પ્રોડક્ટ હતો એ વધારે ગમી ગયો. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ આઈડેન્ટિટી નંબર, એને આપણે કેટલોગ કહીએ. તો ઓનલાઈનમાં આ વસ્તુ પોસિબલ છે. થર્ડ વન, ઈ પેમેન્ટ સિસ્ટમ આર યુઝ ફોર રિસીવિંગ પેમેન્ટ. However, in many cases, payment on delivery option is also available. એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કેશ થી બી કરી શકીએ અને કેશ ઓન ડિલિવરી પણ કરી શકીએ. Fourth one, goods are delivered to the customer within few days. Okay, online જ્યારે ભી આપણે પરચેસ કરીશું તો આપણી પ્રોડક્ટ આપણને 2-3 દિવસમાં નોર્મલી મળી જતી હોય છે. And fifth one, reduce the per transaction cost. Definitely online માં જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે તે કેવું હશે? લો થઈ જશે, એટલે વસ્તુ તમને કદાચ સસ્તી મળશે. And last one, reduce the time taken to the performance overall transaction. Ha, અત્યારે આપણને ટ્રાન્ઝેક્શનમાં 2-3 દિવસ લાગે છે, બટ ઇન ફ્યુચર આપણે ડ્રોન ડિલિવરીનો કન્સેપ્ટ આવી જશે. ફોરેન કન્ટ્રીમાં તો ડ્રોન ડિલિવરી આવી જ ગઈ છે. એટલે તમે એમેઝોન પર કોઈ વસ્તુ પરચેસ કરો તો 2 કે 3 કલાકમાં તમારા ઘરે ઓટોમેટિક ડ્રોન થ્રુ એ પ્રોડક્ટ આવી જાય છે. ઇન્ડિયામાં બી આ વસ્તુ ઇન ફ્યુચર આવી જ જશે. આપણે બહુ ફાસ્ટ આ પોઈન્ટ પર આગળ જઈ રહ્યા છે. તો ડેફિનેટલી આ ટ્રેડિશનલ કોમર્સ ના કમ્પેરમાં ઈ કોમર્સ વધારે પોપ્યુલર અને વધારે ડેફિનેટલી વધારે આગળ જવાનું છે. તમારે બી થોડું હેબિટ રાખવી પડશે કે ઈ કોમર્સના અંદર આપણે વધારે થોડું ફોકસ કરીએ. અને જો ડેડીનો કે કોઈ રિલેટિવ્સનો ટ્રેડિશનલ કોમર્સ હોય તો એને ટ્રેડિશનલ કોમર્સ સાથે સાથે ઈ કોમર્સના પણ એડવાન્ટેજ તમારે સમજાવવાના કે ઈ કોમર્સના આટલા આટલા એડવાન્ટેજીસ છે. રાઈટ, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટ્રેડિશનલ કોમર્સ એન્ડ ઈ કોમર્સ. ઓકે, તમને દરેક પોઈન્ટમાં સમજ પડી હશે. કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને નીચે કમેન્ટમાં પૂછી શકો છો. ચાલો હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ, ઈ કોમર્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ઈ કોમર્સ કેટલું પોપ્યુલર છે અને કેમ પોપ્યુલર થયું અને ઇન ફ્યુચર હજુ કેટલું પોપ્યુલર થશે એ આપણે ડિસ્કસ કરીએ. તો ધ ઇન્ટરનેટ યુઝર ઇન ઇન્ડિયા આર ગ્રોઈંગ ડે બાય ડે. ડેફિનેટલી પરફેક્ટ સ્ટેટમેન્ટ. ઇન્ડિયામાં ઇન્ટરનેટ યુઝર એટલા વધી રહ્યા છે કે તમને કહું તો આજથી 4 વર્ષ એટલે 5 વર્ષ પહેલા મારા ઘરની વાત કરું તો 5 યુઝર છે, મતલબ 5 પર્સન છે. તો ઓનલી 1 પર્સન આર એબલ ટુ યુઝ ઇન્ટરનેટ. અને કેટલું પ્લાનિંગ હોય ખબર? મહિનાનું
₹500 અને ઓનલી 2GB પર મંથ હોટસ્પોટ કે એવું કઈ નહીં હતું એટલે એક જ યુઝર એબલ હતો અને એના અંદરથી એક્સેસ કરતો હતો હવે કેવું છે દરેક પાસે પોતાના સ્માર્ટફોન દરેકના જીઓના અલગ રિચાર્જ અથવા વાઈફાઈ દરેકનું એટલે ઇન્ટરનેટના જે યુઝર્સ છે એ ઇન્ડિયામાં એટલી ફાસ્ટ વધી રહ્યા છે એટલા ફાસ્ટ વધી રહ્યા છે કે અત્યારે આપણે સેકન્ડ અથવા થર્ડ નંબર પર છે ઇન્ટરનેટ યુઝિંગના અંદર હા આપણી ઇન્ટરનેટની સ્પીડ છે તે બીજી કન્ટ્રી કરતા થોડી ઓછી છે પણ ડેફિનેટલી આપણે 5G તરફ જઈ રહ્યા છે તમને ખબર હોય તો નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ જીઓએ ગૂગલ સાથે મીટઅપ કરીને 5G ઇન્ડિયામાં લોન્ચ કરવાના છે બહુ પ્રાઉડ મુમેન્ટ છે આપણા માટે રાઈટ તો આપણે આ તરફ આગળ જઈ જ રહ્યા છે 5G એટલે ડેફિનેટલી આપણે 100 MBPS થી બી અપ ઇન્ટરનેટ સ્પીડ પર જઈ રહ્યા છે તો દેટ મીન્સ ઈ કોમર્સનો એક જે ગ્રોઈંગ થવાનો છે ઇન્ટરનેટના લીધે થવાનો છે ઈ કોમર્સ ઇન ઇન્ડિયા ઇઝ એક્સપિરિયન્સલી અ રિમાર્કેબલ ગ્રોથ એન્ડ સક્સેસફુલી ચેન્જિંગ ધ વે ઓફ પીપલ ટ્રાન્ઝેક્ટ જો ડેફિનેટલી મેં તમને કીધું જે યુઝર્સના એક્સપિરિયન્સ છે તે ચેન્જ થઈ રહ્યા છે ફ્રોમ હાઈ એન્ડ ડિઝાઇનર અપીલ ટુ સેકન્ડ હેન્ડ બુક એવરીથિંગ ઇઝ નાઉ અવેલેબલ ઓન ઇન્ડિયન ઓનલાઈન બાયર્સ એટ ધ ક્લિક ઓફ ધ બટન સેકન્ડ હેન્ડ બુક જે પ્રોડક્ટ છે તે બી હવે અવેલેબલ છે અને લોકો હવે હાઈ ડિઝાઇનિંગ અને હાઈ પ્રોડક્ટ બધું ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે It has opened up new horizons and opportunity for millions of people, right? A greater variety of goods and services that can be bought over the internet is making online buying more attractive and convenient. As internet has reached the rural part of India, a drastic changes in the observed India's lifestyle. એટલે ઇન્ડિયાના ગામડાઓમાં ભી હવે ઇન્ટરનેટ પહોંચી ગયું છે. તો એ લોકોની લાઇફસ્ટાઇલ ભી કેવી થઈ ગઈ છે? ચેન્જ થઈ ગઈ છે. Okay? The quality and quantity of consumption is helping change the mindset in the rural areas. એટલે જે rural એરિયાના જે thinking હતા quantity અને quality ને લઈને એ પણ હવે શું થઈ ગયું? Change થઈ ગયું. હા એક disadvantage ભી થયો છે કે આપણે TikTok અને PUBG આ બધામાં ટાઈમ વેસ્ટિંગ કરીએ છીએ ઇન્ટરનેટનો રાઈટ યુઝ નથી કરતા ઇન્ટરનેટનો રાઈટ હું એવું નથી કહેતો કે એ બધું રોંગ છે કરો પબજી રમો ટિકટોક કરો પણ એક લિમિટેશન રાખો કોઈ બી વસ્તુનું એક લિમિટેશન રાખો જ્યારે બી તમે લિમિટના બહાર જાઓ છો એટલે કે એક અનલિમિટેડ બની જાય તો એ તમારી બેડ હેબિટ થઈ ગઈ છે ઓકે દરેક વસ્તુનો એક્સપિરિયન્સ રાખો ને હું પોતે બી પબજી રમું છું કોઈ વાર ફ્રી ટાઈમ પર હું કેન્ડી ક્રશ રમું છું ચેસ રમું છું હા હું ટિકટોકનો વિડીયો નહીં બનાવતો હું આવા ગુના નથી કરતો એટલે કહેવાનો મતલબ ઇન્ટરનેટનો સારો યુઝ કરો ને યુટ્યુબ પર તમને જો આ ઓ માય ગોડ આ એક સ્ટોરી છે એવી કેટલી બધી સ્ટોરી છે એને જોવો એને ગમો એના ઉપર ઇન્ટરેસ્ટ લો ડેફિનેટલી તમને ફ્યુચરમાં કામ લાગશે આ તમારું સ્કિલ ડેવલપ થાય છે રાઈટ તો ઇન્ટરનેટનો સારો યુઝ કરો ઓકે ચલો આપણે આપણા પોઈન્ટ પર આવી જઈએ Many factors are playing role for the growth of e-commerce in India. Some of the key factors are listed below. આજના છેલ્લો ટોપિક છે આ કે e-commerce કેમ growth થયું એનું આપણે ડિસ્કસ કરી લઈએ. ચલો ફર્સ્ટ વન the growth of the technology facilities such as internet connection, broadband and third generation services, laptop, smartphone, tablet and dongles. Right? એટલે ઇન્ટરનેટ કનેક્શન સારું છે ઇન્ડિયામાં બ્રોડબેન્ડ અને 3G અત્યારે તો હવે આપણે 4G વાપરતા થઈ ગયા 4G ની સર્વિસ બી બહુ ઇન્ક્રીઝ થઈ ગઈ અચ્છા બ્રોડબેન્ડ એટલે તમને સમજાવી દઉં વોટ ઇઝ એક્ઝેક્ટલી બ્રોડબેન્ડ રાઈટ તો બ્રોડબેન્ડ લાઈક કોને કહેવાય હેટવે એરલિંગ યુ બ્રોડબેન્ડ BSNL આ બધાને શું કહેવાય બ્રોડબેન્ડ રાઈટ તો તમને કોઈ પૂછે કે તમારા ઘરે કઈ કંપનીનું વાઈફાઈ છે તો તમારે કહેવાનું નહીં નહીં વાઈફાઈ નથી એને બ્રોડબેન્ડ કહેવાય શું કહેવાશે બ્રોડબેન્ડ રાઈટ વાઈફાઈ બી કહી શકો તમે એને ઓકે યસ હા વાઈફાઈ થી બી ઇન્ડિયામાં ઇન્ટરનેટ વધી ગયું ડેફિનેટલી ચલો તો ફર્સ્ટ વન તમને ખબર પડી ગઈ છે વી મૂવ ઓન સેકન્ડ પોઈન્ટ ઇન્ક્રીઝ ઇન અ યુઝ ઓફ મોબાઈલ ડિવાઇસીસ ડેફિનેટલી અત્યારે જ સમજાવ્યું દરેક પાસે પોતાના સ્માર્ટફોન છે ઓકે ઇવન 7 વર્ષના અરે 7 વર્ષ બી બહુ દૂર કીધું મેં તો બીજા ત્રીજા ધોરણમાં પહેલા ધોરણમાં એટલે કે આમ સમજો ને 3 કે 4 વર્ષનો છોકરો બી મોબાઈલ ડિવાઇસ યુઝ કરતા થઈ ગયા છે અને યુટ્યુબ પર આપણને બતાવે કે જો આ વિડીયો ચાલે છે ને જો આવું ચાલે છે ઓકે તો આ બી મોબાઈલ ડિવાઇસીસ વધવાને કારણે છે થર્ડ વન અવેલેબિલિટી ઓફ મોર મચ વાઇડર પ્રોડક્ટ રેન્જ પ્રોડક્ટ તમને દરેક વસ્તુ અવેલેબલ ઇન્ટરનેટ પર મળે જ છે તો આપણે એવું કહી શકીએ કે દરેક પ્રોડક્ટ મળી રહી છે ઇન્ટરનેટ પર એટલે ઓનલાઈન શોપિંગ વધી ગયું છે ફોર્થ વન બિઝી લાઇફસ્ટાઇલ્સ ટ્રાફિક કન્જેક્શન એન્ડ લેક ઓફ ટાઈમ ફોર ટ્રેડિશનલ શોપિંગ ટ્રેડિશનલ શોપિંગમાં આ 3 પ્રોબ્લેમ મેં તમને કીધેલું બેઝિક લાઇફસ્ટાઇલ ટ્રાફિકના પ્રોબ્લેમ આવે અને આપણો ટાઈમ વેસ્ટિંગ થાય એટલે લોકો ઓનલાઈન શોપિંગ કેમ કરે તો ટ્રાફિકનો ઇસ્યુ બી બચી જાય અને ટાઈમ પણ સેફ થઈ જાય તો આપણે ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ ઓનલાઈન આપણે ઇ કોમર્સનો યુઝ કરીએ છીએ નેક્સ્ટ વન
लोअर प्राइस कंपेयर टू ब्रिक एंड मोर्टल रिटेल ड्रिवन बाय द डिस्ट्रीब्यूशन एंड रिड्यूस इन्वेंटरी एंड रियल एस्टेट कॉस्ट એટલે એસ કમ્પેર ટુ ટ્રેડિશનલ બિઝનેસ ઈ કોમર્સમાં પ્રોડક્ટની જે પ્રાઇસ છે તે કેવી હશે લો હશે ઇન્ક્રીઝ યુઝેસ ઓફ ઓનલાઈન ક્લાસિફાઈડ સાઇટ વિથ મોર કન્ઝ્યુમિંગ બાઇંગ એન્ડ સેલિંગ સેકન્ડ હેન્ડ ગુડ્સ એમેઝોન ફ્લિપકાર્ટ આ બધી તો છે જ પ્લસ તમને ખબર હોય તો ઓએલએક્સ અને ક્વિકર આ વેબસાઇટ પર આપણે સેકન્ડ હેન્ડ પ્રોડક્ટને લે વેચ કરી શકીએ છીએ તો આ બી એક ઈ કોમર્સનું જે રેડ અપ થવાનું છે એનો એક એડવાન્ટેજ છે એન્ડ લાસ્ટ વન Evolution of the online marketplace model with site like eBay, Flipkart, Snapdeal and many more. બધી વેબસાઇટ ના નામ છે જે આપણે ઓનલાઈન શોપિંગ અને ઓનલાઈન પરચેસિંગ કરી શકીએ. ઓકે. Through the penetration of e-commerce is low in India as compared to other countries, but it is growing at much faster rate with the large number of new entrants. Okay? એટલે બીજી કંપની કરતા બીજા કન્ટ્રીઝ કરતા આપણું ઈ કોમર્સ થોડું લો છે પણ આપણે બહુ ફાસ્ટ ગ્રો થઈ રહ્યા છે ધેર આર લોટ્સ ઓફ ઓનલાઈન સ્ટોર ઇન ઇન્ડિયા વિચ આર બિકમિંગ ક્વાઇટ પોપ્યુલર લાઈક ફ્લિપકાર્ટ ઈબે ઇન્ડિયા સ્નેપડીલ એમેઝોન ઇન્ડિયા મિન્ટ્રા ડોમિનોઝ પેટીએમ ઝેબોંગ એન્ડ મેની મોર આ બધી વેબસાઇટ છે જ્યાં બહુ પોપ્યુલર છે ઈ કોમર્સ પ્રોડક્ટ અને ઓનલાઈન સ્ટોર માટે ઓકે રિટેલર્સ હેવ ઓલ્સો સ્ટાર્ટ ઓફરિંગ અ કેશ ઓન ડિલિવરી ઓપ્શન COD કેશ ઓન ડિલિવરી ઓપ્શન જ આપણે મેન્યુઅલી પ્રિફર કરતા હોઈએ છીએ It is the most preferable payment method in India. Almost 80% of Indians e-commerce business use cash on delivery mechanism. Okay. Cash on delivery thi apanne benefit chhe, pan seller ne etlo benefit nathi. Kem? To kadaj evu bani sake ke mind change thai jaye ne apne product ne return kari daiye ke bhai mane aa product nahi joyto. To seller ne to ek shu kevay? Jyan sudhi tamne product nahi male tyan sudhi seller to waiting ma jase ne ke એટલે મારી પ્રોડક્ટ લેશે કે નહીં નહીં લેશે કે લેશે એટલે કેશ ઓન ડિલિવરી આપણા માટે બેનિફિટ છે બટ આ આઈડિયા એના માટે એટલે કે સેલર માટે એટલો યુઝફુલ નથી ઓકે થ્રુ ફ્રોમ ધ ઓનલાઈન રિટેલર પોઈન્ટ ઓફ વ્યુ ધીસ ઇઝ એન એક્સપેન્સિવ પર્સન પ્રોપોઝિશન એઝ ધે હેવ ટુ ફાઇનાન્સ ધ સેલ ટિલ ધ ઓર્ડર ઇઝ ડિલિવર ફોર ધ કન્ઝ્યુમર કેશ ઓન ડિલિવરી મેક ઇઝી ટુ રિજેક્ટ પ્રોડક્ટ ઓર્ડર એટ ધ પોઈન્ટ ઓફ ડિલિવરી મેં તમને કીધું તેમ એન્ડ લાસ્ટ પોઈન્ટ industry experts are optimistic about the future potential of e-commerce industries in india એટલે ઇન્ડિયામાં ઈ-કોમર્સ નું આગળ ગ્રો અપ છે એવું એ લોકો એક્સપેન્સિવ અને ડેફિનેટલી એ છે જ લોકો હવે ઈ-કોમર્સ તરફ વળી ગયા છે મારા જ ઘરની વાત કહું તો લાઇટ બિલ ભરવા માટે હું મારા ડેડીને બહુ કન્વિન્સ કરતો હતો કે ભાઈ ઓનલાઈન પે કરી લઈએ ઓનલાઈન પે કરી લઈએ આજથી જયારે લોકડાઉન નહીં હતું એના પહેલાની વાત છે એટલે જયારે કોરોના ઇફેક્ટ નહીં હતી એના પહેલા તો ડેડી શું કે ઓનલાઈન પે કરીશું તો શું ગેરંટી પે થયું કે નહીં થયું એમને તો એક સ્લીપ જોઈએ એક રસીદ જોઈએ એટલે હંમેશા લાઈનમાં ઉભા રહે અને ત્યાંથી જ પછી પેમેન્ટ કરતા હતા એટલે હજુ એ લોકો એક્સેપ્ટ નહીં થતા હતા પણ આ વખતે સામેથી આવ્યા કે લે દીકરા આ વખતે ઓનલાઈન ભરી લે એટલે તમે જો માઇન્ડ સેટ ચેન્જ થયું ઓકે જે લોકો ઓનલાઈનને એક્સેપ્ટ કરવા નહીં માંગતા હતા એ બી હવે એવું કહે છે કે હા ભાઈ ઓનલાઈન સારું ઓપ્શન છે જેવી રીતે કે આ બિલિંગ માટે તો એક બહુ સારું ઓપ્શન છે મેં તમને કહું છું ડેફિનેટલી ઓકે પછી આ ફૂડ માટે બી સારું તો કહેવાય જ કે જે પ્રોડક્ટ માટે તમારે ત્યાં તક જવું એના કરતા તમે ડાયરેક્ટ જ મંગાવી લો ઘરે હા જરૂરત હોય તો વિથાઉટ તમને કોઈ નીડ જ નથી અને વસ્તુનો યુઝ કરો તો એ પછી રોંગ છે ઓકે એટલે તમારી નીડ પ્રમાણે તમે ઇન્ટરનેટનો અને ઈ કોમર્સનો યુઝ કરો થ્રુ આર ધ ચેલેન્જ ટુ બી ફેસ ધે કેન બી easily overcome with the well planned and pre-described strategy which will give a boost to the growth of e-commerce in India okay aa bada point che je aprathi apne e-commerce ne vadhare popular banavi sakiye aajna lecture mate atlu j have pachina lecture ma apne advantage of e-commerce ane disadvantage of e-commerce discuss karishu lecture ma tame doubt hoy koi bhi query hoy to tame mane comment ma puchi sako cho ane aajna lecture no tamare mane review apvana che out of 10 tamne lecture ma ketli samaj padi ane tame lecture ma enjoy thayu ke nahi thayu lecture ma samaj padi તો તમારે આઉટ ઓફ 10 મને રિવ્યુઝ આપવાના છે ઓકે આજના લેક્ચર માટે આટલું જ હવે પછી આપણે કાલે મળીશું અને એમાં આપણે એડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ અને ડિસએડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ ડિસ્કસ કરીશું 9